नमस्कार, आप जोई रहा छो वीटीवी न्यूज। हूँ छु आपनी साथे भाविका। अमदावाद में मोड़ी रात्रे भारे वरसाद वरस्यो। शहर में मोटा भागना विस्तार में वरसाद वरस्यो छे। वस्त्रापुर वेजलपुर सेटेलाइट विस्तार में भारे वरसाद पड़ो छे। घटलोड़िया जानखेड़ा ने सरखेज में पण वरसाद पड़ो। अमदावाद ना तमाम विस्तारों में भारे पवन नी साथे वरसाद पड़ो छे। अमदावाद शहर में छेल्ला बे दिवस थी भारे गर्मी ना बफारा बाद सांज बाद अचानक वातावरण पलटो आव्यो अने वातावरण पलटो आवता ज धोधमार वरसाद जे छे ए अमदावाद में समग्र अमदावाद में वरसाद जे छे ए धोधमार शुरू थई चुक्यो छे। दृश्य निहाळी रह्या छो कि अमदावाद ना अनेक विस्तारों जे छे त्यां वरसाद नुं आगमन जे छे थई चुक्यो छे। धोधमार वरसाद समग्र अमदावाद शहर नी अंदर वरसी रह्यो छे। पानी भरावानी घटना जे छे ए सामे आवी छे। दृश्य निहाळी रह्या छो कि अमदावाद नो आंबावाड़ी पासेनो विस्तार छे ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાય હોવાની ઘટના સામે આવી છે। દૃશ્ય નિહાળી રહ્યા છો કે ગાડીઓ જે છે એ ગાડીનો ટાયર જે અડધા ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ જે છે એ જોવા મળી રહી છે। બીજીના જે બાજુનો દૃશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં હું ઊભો છું ત્યાં જે પાણી જે છે એ ઘૂંટણસમાં ભરેલા નજરે પડી રહ્યા છે। એટલે કે અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, પણ બીજી બાજુ તંત્રની પોલ ક્યાંક ને ક્યાંક ખુલેલી નજરે પડી રહી છે। કારણ કે અડધો કલાકના વરસાદની અંદર ઘૂંટણસમાં પાણી જે છે એ અમદાવાદ શહેરની અંદર ભરાયેલા નજરે પડી રહ્યા છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દિવાંગ પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવનની સાથે વરસાદ વરસ્યો। ભારે પવન કેટલાક વિસ્તારોમાં ઝાડપડ પડ્યા છે તો નહેરુનગર સર્કલની પાસે ઝાડ ધરાશાયી થયું છે। સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી। ગઈકાલે મોડી રાત્રે વરસાદ જે ધોધમાર વરસ્યો હતો, શહેરમાં રોડ રસ્તાથી ધોવાવાનો સિલસિલો યથાવત છે, ત્યારે ઝાડ પડવાનું પણ યથાવત જોવા મળી રહ્યું છે। અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં મીઠા પાંજરાપોર જવાનો જે માર્ગ છે ત્યાં ઝાડ મસમોટું પડી ચૂક્યું છે। ત્યારે લઈને જે કહી શકાય કે ગઈકાલે જે વરસાદના કારણે પણ કેટલું નુકસાન થયું હતું, ગઈકાલથી વૃક્ષ જે ધરાશાયી થયું છે, તંત્ર તરફથી વૃક્ષ હટાવવાની કામગીરી ક્યારે હાથ ધરવામાં આવશે તે પણ એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે ટ્રાફિકને લઈને પણ જે સમસ્યાનો જે સામનો લોકોને કરવો પડશે, વાહન ચાલકોની પણ ઝાડ પડવાના કારણે મુશ્કેલી વધી શકે છે। કારણ કે હજી કલાકો વીતી ગયા છે ઝાડ પડ્યાના, પરંતુ તંત્ર તરફથી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં નથી આવી। કેમેરામેન અજય પટેલ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। જવાના માર્ગ ઉપર મસમોટું ઝાડ જે ધરાશાયી થયું છે, ધરાશાયી થવાના કારણે ટ્રાફિક સિગ્નલને પણ અસર પહોંચી છે। ત્યારે બીજી તરફ કહી શકાય કે વાહન ચાલકોને પણ ઝાડ રોડ ઉપર પડવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। સવાલ એ બને છે કે ઝાડ પડવાના કારણે અવારનવાર જે તંત્ર તરફથી જે કામગીરીમાં ઢીલાશ મૂકવામાં આવે છે, ગઈકાલથી રાત્રે ઝાડ પડ્યું છે પરંતુ તંત્ર તરફથી ઝાડ હટાવવાની જે કામગીરી હાથ ધરવામાં નથી આવી, આ કામગીરીના કારણે વાહન ચાલકોને હવે ભારે હાલાકીનો સામનો કરવો પડશે। કેમેરામેન અજય પટેલ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। બનાસકાંઠાના ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે। મારુતિ પાર્ક સહિતની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। સ્થાનિકોના મકાનમાં વરસાદી પાણી ઘૂસી જતા ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા તંત્રની સામે પણ લોકો રોષે ભરાયા છે। છોટાઉદેપુરમાં પણ ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો છે। મોડી રાત્રે પવનની સાથે ભારે વરસાદ પડ્યો, અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। છોટાઉદેપુરમાં ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો બાળકો વરસાદની મોજ પણ માણી રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ અનેક ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાયા છે। રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે, ત્યારે મોડી રાત્રે પવનની સાથે ભારે વરસાદ પડ્યો હતો। અનેક વિસ્તારમાં પાણી ભરાતા જે બાળકો છે તે પણ જેલમાં આવી ગયા હતા અને વરસાદનો આનંદ માણી રહ્યા હતા, પરંતુ વાહન ચાલકો છે પાણી ભરાવાને કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે।
भावनगर में भारे वरसाद वरसाद पड़ो मोड़ी रात्रि त्यारे हजू पण सौराष्ट्र में वरसाद की आगाही हवामान विभाग द्वारा करवामां आवी छे। नर्मदा में पण दिवसभर भारे उकळाट बाद वरसाद वरस्यो छे। मोड़ी रात्रे वीजळीना कड़ाकानी साथे धोधमार वरसाद वरस्यो। राजपीपळा स्टेशन रोड विस्तार छे त्यां पाणी भराई गया, जो के लोकोने गरमीथी आंशिक राहत पण मळी छे। वडोदरा में पवन की साथ वरसाद की धमाकेदार एंट्री थी है। वीआईपी रोड, आजवा रोड, एरपोर्ट पर धोधमार वरसाद वरस्यो है, तो वाघोड़िया रोड, कारेलीबाग विस्तार में पण वरसाद नोंधायो। उल्लेखनीय है कि वरसाद ने कारण दिवसभर उकड़ाट थी लोगों ने राहत मिली है। भारे कड़ाका की साथ वरसाद वडोदरा शहर में वरसी पड़ो हो। राज्यभर में वरसाद की साथ खेड़ा जिलाना वातावरण में पलटो आयो। सेवालिया में भारे पवन बाद गाजवीज की साथ वरसाद थयो। वरसाद की बफारा ने गर्मी थी लोगों ने राहत थी है। सेवालिया में भारे पवन ने कारण वृक्ष पण धराशायी थयो, तो बजार तरफ रस्ता पर वृक्ष धराशायी थता वाहन व्यवहार पण खोरवायो हतो। हजू पण वरसाद छे ते गुजरात ने गमड़ी शके छे। राज्य में चौमासा ने लईने मोटा समाचार आवी रह्या छे। हवामान विभाग की आगाही मुजब आगामी 24 कलाक में राज्य में चौमासु बेसी जशे। आवनार 5 दिवस राज्य में छूटो छवायो वरसाद जोवा मळशे। अरबी समुद्र में अपर एर साइक्लोनिक सर्क्युलेशन की असर ने कारण 15 और 16 जूने एम 2 दिवस दक्षिण गुजरात और सौराष्ट्र में भारे वरसाद की आगाही हवामान विभागे करी छे। सत्तावार रीते गुजरात में चौमासु बेसी जशे तेवुं हवामान विभाग तरफ थी कहेवामां आव्युं छे। महत्वनुं छे के आगामी 21 जून थी सत्तावार रीते गुजरात में चौमासु बेसवानुं हतुं, परंतु समय करता वहेला चौमासु हवे गुजरात में बेसी गयेलुं जोवा मळशे। अने समग्र गुजरात में जे चौमासानुं जे आगमन थई चूक्युं हशे, साथे साथे आगामी 48 कलाक थी लईने तमाम जे कलाको हशे 5 दिवस सुधी सामान्यथी मध्यम वरसादनी आगाही राज्यमां आपवामां आवी छे। त्यारे खास करीने आगामी 14, 15, 16, 17 आ 4 जे दिवस હશે ત્યાં સૌથી વધારે ભારે વરસાદની આગાહી જે દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ 14, 15, 16 અને 17 આ 4 દિવસ જોવા મળશે। ખાસ કરીને જે વાત કરવામાં આવે આજની, તો આજે પણ રાજ્યમાં વાતાવરણમાં પલટો યથાવત રહેશે। અને મહત્વનું છે કે મધ્ય ગુજરાતના ગાંધીનગર, વડોદરા, સુરત સહિતના તમામ જે મોટાભાગના જે વિસ્તારો હશે ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી પણ આપવામાં આવી છે। આ વર્ષે ચોમાસાનું વહેલું આગમન થયું છે અને ચોમાસું સારું રહે તેવું હવામાન પણ દ્વારા પણ પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે। કેમેરામેન અજય પટેલ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। આગામી 48 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે। ભારતીય હવામાન વિભાગનું માનીએ તો આગામી 48 કલાકમાં મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં વરસાદની શક્યતા છે, तो दक्षिण गुजरात, मध्यप्रदेश, झारखंड, बिहार में पण भारे वरसाद पड़ी शके छे। हवामान विभागे आगामी 2 दिवस में बिहार ना अनेक विस्तारों में भारे वरसाद की शक्यता व्यक्त करी छे, तो आगामी 24 कलाक में कर्नाटक ना तटीय विस्तारों ने पण मेघराजा घंघोड़ी शके छे। आ उपरांत कोंकण और गोवा में पण भारे वरसाद की शक्यता व्यक्त करवामां आवी छे। मानसून अच्छी स्थिति में है और पूरा महाराष्ट्र के ज़्यादातर हिस्सों में आ चुका है, कर्नाटका के हिस्सों को कवर कर चुका है और उड़ीसा और छत्तीसगढ़ में भी काफ़ी हिस्सों में आ गया है। और आने वाले 48 घंटों की बात करें तो ये और आगे बढ़ेगा और छत्तीसगढ़ के बाकी के हिस्सों में, बिहार में भी आ सकता है, उसके साथ साथ दक्षिण गुजरात और दक्षिण जो है आपका कहते हैं
मध्य प्रदेश उसमें भी आ चुका है और उसमें भी आएगा अगले 48 घंटे। मानसून 2020 ये महाराष्ट्र में दाखिल हो गया है। कल 11 जून को कोंकण के कुछ इलाकों में ये आया है, कुछ मध्य महाराष्ट्र के कुछ इलाकों में आया है। आज 12 जून को ये हरणे मध्य महाराष्ट्र और मराठवाड़ा के कुछ इलाकों में आगे बढ़ा हुआ है। अगले 48 आवर्स में कंडीशंस फेवरेबल है और पूरा महाराष्ट्र इसमें कवर हो जाएगा, ये संभावना। भारत में आ वर्षे मेघराजा फरी मेहरबान थया छे। मेघराजा की मेहरबानी ने कारण भारत में आगामी 2020 अने 21 ना वर्ष में मबलक पाक उत्पादन थशे। सारा वरसाद ने कारण अनाज उत्पादन ना नवा रेकॉर्ड बनवानी अपेक्षा वधी छे। 1 जून रोज दक्षिण प्रांत ना किरण दरिया कांठे चौमासाए समयसर दस्तक आप्या बाद चौमासा की प्रगति वधु सारी रीते जणाई रही छे। खास कर भारतीय हवामान विभाग डायरेक्टर जनरल मृत्युंजय महापात्राए कहूं हतुं के देश विस्तारों में आ समय चौमासु पहुंच्यू छे तेमां सारो वरसाद थयो छे अने ज्यां चौमासु हजु सुधी पहुंच्यू नथी त्यां पण सारो वरसाद थयो छे। चौमासा अंगे एक सवालना जवाब में तेमणे कहूं के एक दिवस पहला चौमासानी आगळ वधवानी गति 34% वधु हती। आईएमडी द्वारा चालू वर्षे सामान्य चौमासानी आगाही जाहेर करवामां आवी छे। गोवा, कर्नाटक, आंध्र प्रदेश, तेलंगाणा अने ओडिशाना भागों में हाल में दक्षिण पश्चिम चौमासु प्रगति में छे, परंतु खरीफ पाकनी वावणीनी तैयारी आखा देश में शुरू थई गई छे। पियत विस्तार पंजाब, हरियाणा अने पश्चिम उत्तर प्रदेश में कपासनी वावणी पूर्ण थवाने आरे छे अने डांगरनी नर्सरी गोठवामां आवी छे अने 15 जून थी रोपणी पण शुरू थई जशे। भारतीय कृषि संशोधन परिषद ना वैज्ञानिक अने नायब नियामक जनरल एके सिंह कहूं छे कि चौमासु सामान्य हवा थी आ वर्षे कृषि उत्पादन पहला करता वधु सारू थई शके छे। भारत आगामी पाक वर्ष में अनाजना उत्पादन में फरी एक नवो रेकॉर्ड बनावशे। केंद्रीय कृषि अने खेडूत कल्याण मंत्रालय ताजेतर में जारी करेला पाक वर्ष 2019-20 ना त्रीजा एडवांस उत्पादन अंदाज में अनाजनु उत्पादन 29.56 करोड़ टन थवानो अंदाज छे अने सरकारे आगामी वर्ष 2020-21 माटे 29.8 करोड़ टन उत्पादनो अंदाज लगाव्यो छे। राजकोट मनपानी चूंटणी में त्रीजो मोर्चो झंपलावशे। आगामी राजकोट कोर्पोरेशननी चूंटणी में आप पण झंपलावानुं छे। आपना प्रमुख तरीके राजभा ज्वाला की निमणूक करवामां आवी छे। भाजपना पूर्व स्टेन्डिंग चेरमेन छे राजभा ज्वाला, तो प्रदेश प्रमुख किशोर देसाई की आगेवानी में निमणूक करवामां आवी छे। 11 लोकोना संगठन की रचना वोर्ड वाइज प्रमुख की निमणूक कराई छे, तो आ पार्टी युवाओं ने चूंटणी में तक आपशे। सीओसी ना पूर्व प्रमुख शिवलाल बारसिया आपमां जोड़ाया छे। વધુ વિગતોની સાથે સંવાદદાતા સની મયડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સની, રાજકોટ મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશે અને આપના પ્રમુખ તરીકે રાજભા ઝાલાની નિમણૂક કરવામાં આવી છે। જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ભણકાર આવે છે તે વાગી રહ્યા છે। ડિસેમ્બરમાં જે રીતે મુદત પૂરી થઈ રહી છે ચૂંટણીની, જે રીતે હવે નવી ચૂંટણી આવી રહી છે તેને લઈને જ હવે અત્યારે જે ભાજપ અને કોંગ્રેસ તો છે, પરંતુ હવે ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી જે રીતે દિલ્હીમાં સારું કામ કરીને તેઓ વિજેતા બન્યા છે અને હવે તે ગુજરાતમાં ચંપલાવી રહ્યું છે। ખાસ રાજકોટમાં જે રીતે ભાજપના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જે રાજભા ઝાલા હતા, તેમને ભાજપ છોડી અને હવે જે આમ આદમીનો સાથ અપનાવ્યો છે અને તેઓ ફરીથી આ પાર્ટીને સંભાળવા જઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે તેઓનું નામ જાહેર થયું છે અને ઉપપ્રમુખ તરીકે શિવલાલ બારસિયા જે ચેમ્બરના પૂર્વ પ્રમુખ છે। એટલે હવે આગામી ચૂંટણીમાં ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી છે તે પણ પોતાનો પક્ષ છે તે રજૂ કરવા જઈ રહ્યો છે। અત્યારે જોવું એ રહ્યું કે લોકો હવે કઈ દિશામાં મત આપે છે। જી સની, આભાર માહિતી માટે। રાજ્યમાં હજુ કોરોનાનો કહેર યથાવત છે અને તેને વકરતો અટકાવવા માટે સામાજિક અંતરની સાથે માસ્ક પહેરવું પણ ફરજિયાત કરાયું છે। ત્યારે અમદાવાદ શહેરમાં રોડ પર લાગેલા 3000 કેમેરાથી નિરીક્ષણ કરાશે। હવે ટ્રાફિક બાદ માસ્ક મામલે પણ ઈ મેમો આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
एमसी सोलिड वेस्ट मैनेजमेंट द्वारा ई मेमो आपवानुं शुरू करवामां आव्युं छे। अत्यार सुधी नियम भंग करनार 250 वाहन चालकोने ई मेमो आपवामां आव्यो छे। वाहन चालकोने ई मेमो मार्फते रूपया 200 नो दंड फटकारवामां आव्यो छे। आ उपरांत जाहेर रोड पर थूकनार शख्सोनी सामे पण कार्यवाही करवामां आवशे। देश में कोरोना 3 लाख थी पण वधु केस नोंधाया छे। सतत बीजा दिवस में 11,000 थी पण वधु केस नोंधाया। देश में कोरोना कुल 1,46,000 थी पण वधु एक्टिव केस छे। भारत में कोरोना थी 1,54,000 थी पण वधु लोको साजा थया छे। महाराष्ट्र में 1,00,000 थी पण वधु केस छे, जयरे एक्टिव केस 49,000 थी पण वधु छे। तमिलनाडु की बात करिए, तमिलनाडु में कुल केस 40,698 है, जयरे एक्टिव केस की संख्या 18,284 है। दिल्ली में कुल केस की संख्या 36,824, जयरे एक्टिव केस की संख्या 22,212 है। उत्तर प्रदेश ना कुल केस की बात करिए तो 12,616 है, जयरे एक्टिव केस 4,642 है। राजस्थान में कुल केस जोईए तो 12,068 पहुंची गया है, त्यारे एक्टिव केस 2,785 आंकड़ो पहुंचो। मध्य प्रदेश में पण कुल केस 10,443, जयरे एक्टिव केस की संख्या 2,802 है। देश में कोरोना वायरस नो कहर सतत वधी रह्यो छे। देश में कोरोना संक्रमितों की संख्या 3 लाख ने पार पहुंची गई छे ने हवे भारत दुनिया ना चौथा एवो देश नंबरे आवी गयो छे, ज्यां 3 लाख थी पण वधारे लोको कोरोना की झपेट में आवी गया छे। 30 जानुआरी देश में कोरोना नो प्रथम केस सामे आव्यो हतो अने तेना 109 दिवस बाद एटले के 18 महीना देश में 1,00,000 केस थया हता। त्यारबाद मात्र 15 दिवस में एटले के 2 जूने संक्रमितों की संख्या 2 लाख पर पहुंची गई है, जयरे 2 लाख थी पण 3 लाख केस थवामां मात्र 11 दिवस जेटलो समय लाग्यो। तो भारत में 49.47% दर्दीओ स्वस्थ पण थई चुक्या छे, जयरे देश में कोरोना ना कारणे कुल 8,890 लोकोना मृत्यु थया छे। महाराष्ट्र में 3,717 अने दिल्ली में 1,214 लोकोना मौत थया छे। तो गुजरात में 1,085 अने पश्चिम बंगाल में 451 लोकोना मौत थई गया छे। 70% थी पण वधारे मृतको अन्य बीमारी थी पीड़ाता हता। देशभर में कोरोना वायरस नु संक्रमण वधी रह्युं छे, त्यारे कोरोना वायरस ने केवी रीते रोकवो ते माटे केंद्र सरकार अने राज्य सरकार माटे माथाना दुखावा समान बनी गयु छे। त्यारे प्रधानमंत्री नरेन्द्र मोदी फरी एक वार 2 तबक्का में मुख्यमंत्रीओनी साथे आ महामारी ने लईने चर्चा करवाना छे। तमाम राज्यना मुख्यमंत्रीओनी साथे वीडियो कॉन्फरेंस ना मदद थी चर्चा करशे। नरेन्द्र मोदी 16 जून अने 17 जून ना रोज बपोरे बातचीत करवाना छे। अनलॉक 1 लागू कर्या बाद नरेन्द्र मोदी पहली बार राज्यों ना मुख्यमंत्रियों नी साथे चर्चा करवाना छे। वधु केटलाक समाचार नी साथे परत फरीशु, हाल रोकाइए एक ब्रेक माटे। महाराष्ट्र में कोरोना दर्दियों की संख्या में वधारो थई रह्यो छे। महाराष्ट्र चीन और कैनेडा देश ने पण पाछळ छोड़ी दीधा छे। महाराष्ट्र में शुक्रवार 3,493 कोरोना नवा दर्दियों नोंधाया छे। महाराष्ट्र में कोरोना दर्दियों की संख्या 1,00,000 ने पार पहुंची गई छे। छेल्ला 24 कलाक में 127 लोकोना मौत थई गया छे। महाराष्ट्र में अत्यार सुधी 3,717 लोकोए कोरोना थी जीव गुमाव्या छे। महाराष्ट्र में साजा थवानो दर 47.3%, जयरे मृत्यु दर 3.7% नोंधायो छे।
कोरोना वायरस नो संक्रमण फैलावा थी रोकवा माटे देश में 60 दिवस थी पण वधु लॉकडाउन करायु हतु त्यारे हाल भारत में अनलॉक थई रह्यु छे। परंतु कोरोना वायरस ना मामला तेजी थी वधी रह्या छे। आनी वच्चे देश में फरी लॉकडाउन लागू करवा पर चर्चा थवा लागी छे। परंतु शु कोरोना ने मामला ने रोकवा माटे लॉकडाउन जरूरी छे? जे अंगे विशेषज्ञों नु मानिए तो कोरोना नु संक्रमण रोकवानु समाधान लॉकडाउन नथी। कोरोना थी सौथी वधु प्रभावित राज्य दिल्ली तमिलनाडु और महाराष्ट्र की सरकारोए स्पष्ट कर दीधु छे कि तेओ लॉकडाउन नहीं लगावे। विशेषज्ञों नु कहेवु छे कि जेम जेम कोरोना केसेस वधशे तेनी साथे स्वास्थ्य कर्मियों नी जरूरत पण वधशे जे आपणी पासे पूरता प्रमाण में नथी। आपणे हाल ए स्थिति तरफ जई रह्या छीए ज्यां वधुमां वधु दर्दीओ हशे अने स्वास्थ्य कर्मीओ ओछा हशे, जेने कारणे दबाण वधशे अने मृत्यु दर पण वधशे। लोकोनो एकबीजा साथेनो संपर्क वधी रह्यो छे, जेने कारणे केस सतत वधी रह्या छे। विशेषज्ञोनो कहे मानिए तो लॉकडाउन नो लॉजिक समझवु पड़शे। आपणे कड़क लॉकडाउन लागू कर्युं हतुं जे कोरोनानो समाधान नथी। लॉकडाउन ने कारणे घणा लोकोनी रोजगारी छीनवाई गई। आपणे आ मृत्यु पण भूली गया जे अन्य कारणों थी थई रह्या छे। कोरोना ने कारणे रोज 400 मौत थई रह्या छे, ज्यारे कुपोषण ने कारणे 5 वर्ष थी ओछा उम्रना रोज 2000 बाळकोना मौत थई रह्या छे अने हवे आ डबल थई 5000 थई गया छे अने रोज 6000 हृदयना मृदर्दीओना मौत पण निपजी रह्या छे। जो लॉकडाउन रह्यु तो देश अने शहर नहीं बचे। आपणे ए जोवुं पड़शे कि लॉकडाउन थी शुं मेळव्युं छे। लॉकडाउन एटले वायरस थी छुटकारो नथी। वायरस नुं संक्रमण फैलाय ते माटे एक न फैलाय ते माटे एक रणनीति होवी जोईए। लॉकडाउन ने कारणे वायरस नुं संक्रमण धीमुं जरूर थयुं छे, परंतु नुकसान पण घणुं थयुं छे। पंजाब में रजाना दिवसे संपूर्ण लॉकडाउन लागू रहेशे। पंजाब में शनिवार अने रविवारे संपूर्ण लॉकडाउन रहेशे। पंजाब में आवश्यक सेवाओं सिवाय कोई बाहर नहीं निकली शके। चंडीगढ़ में इंटरनेट जे इंटरस्टेट बस सेवा छे ते पण बंद करी दीधी छे। पंजाब की सीमाओं पूरी रीते सील करी देवामां आवी छे। तो विमान ट्रेन थी आवनारा लोकोने 14 दिवस क्वारंटाइन रहेवू पड़शे। हाल रोकाई एक ब्रेक माटे, आप जोता रहो वीटीवी न्यूज। अमदावाद में आधार कार्ड न होवाथी वृद्धानो कोरोना रिपोर्ट करवानो इनकार करी देवामां आव्यो छे। नागरवेल हनुमान चारस्तानी पासे रहता 90 वर्षना वृद्धनो रिपोर्ट न करवामां आव्यो। अन्य बीमारी ने कारण बीजा दिवसे वृद्धानो मौत निपजू। फिंगरप्रिंट न आवी शकवाने कारण वृद्धानो आधार कार्ड न निकली शक्यू। तो शुक्रवारे मळेली स्टेन्डिंग कमिटी की बैठक में अमरायवाड़ी कोर्पोरेटरोए रजूआत करी। इलेक्शन कार्ड ने पण जरूरी दस्तावेज तरीके विकल्प आपवा कोर्पोरेटरे रजूआत करी छे। केन्द्र सरकार की गाइडलाइन मुजब रिपोर्ट करावा माटे आधार कार्ड फरजियात एवं कमिश्नरे कह्युं। વધુ વિગતોની સાથે સંવાદદાતા દીપક સોલંકી ફોન લાઇન પર જોડાઈ ગયા છે। દીપક, નાગરવેલ હનુમાનની પાસે એક 9 વર્ષની વૃદ્ધા છે, તેમનો રિપોર્ટ કરવામાં ન આવ્યો કેમ કે તેમની પાસે આધાર કાર્ડ ન હતું। આ સમગ્ર મામલો કોર્પોરેટરોએ ઉઠાવ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીમાં આજે મુદ્દો જે છે તે ચર્ચાવામાં આવ્યો હતો, કારણ કે વૃદ્ધાનું આધાર કાર્ડ ન હોવાને કારણે તેનો રિપોર્ટ ન થયો, જે બાબત ચર્ચામાં આવ્યું હતું। કારણ કે નાગરવેલ હનુમાન પાસે રહેતી જે 90 વર્ષીય વૃદ્ધા છે તે અન્ય બીમારીથી પીડાતી હતી, પરંતુ કોરોના રિપોર્ટ જે છે તે ડોક્ટરોએ કઢાવવા કહ્યો હતો, અને જ્યારે અર્બન હેલ્થ સેન્ટરે જતા તેમના ફિંગરપ્રિન્ટ ન હોવાને કારણે આધાર કાર્ડ ન હતું। અન્ય જે ચૂંટણી કાર્ડ હોય છે તે પણ માન્ય રાખવામાં આવ્યું, જેના કારણે વૃદ્ધાનું બીજા દિવસે જે છે તે અન્ય બીમારીને કારણે મોત નિપજ્યું હતું। આ તમામ મુદ્દો જે છે તે કોર્પોરેટરો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, અને આધાર કાર્ડ સિવાય અન્ય જે ચૂંટણી કાર્ડ છે તેને પણ માન્ય રાખવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી। પરંતુ જે ગાઈડલાઈન છે તે પ્રમાણે કોવિડ-19માં આધાર કાર્ડ જે છે તે આવશ્યક હોવાનું કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું, ત્યારે હવે આધાર કાર્ડ ન હોવાને કારણે જે રિપોર્ટ નથી થતા અને મોત નિપજી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક બાબત કહેવાય છે। આભાર સમગ્ર માહિતી માટે।
બે દિવસથી વરસાદને પગલે રાણગામે રેણુકા નદી બે કાંઠે વહી રહી છે। રેણુકા નદીમાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણી છે। ત્રણ ઇંચથી પણ વધુ વરસાદથી ગામના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। રાણગામના હાઈવે વિસ્તારોની આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। સવાદતા ધર્મેશ ફોનલાઇન પર જોડાઈ ગયા છે। ધર્મેશ, દ્વારકામાં રેણુકા નદી છે તે બે કાંઠે વહી રહી છે। જી ભાવિકા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે રાણ ગામે આવેલી રેણુકા નદી બે કાંઠે વહી હતી। રેણુકા નદીમાં ભારે વરસાદના પગલે ચારે તરફ પાણી પાણી જોવા મળ્યા હતા। ત્રણ ઇંચથી વધુ વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી। રાણ ગામના હાઈવે વિસ્તારના પણ જે ખેતરો છે તેમાં ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, ને પ્રથમ મોસમના એવા સારા વરસાદના પગલે ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે, અને વાવણી લાયક વરસાદ થતા હાલ આ વિસ્તારમાં તમામ ખેડૂતો અને લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે। જી ભાવિકા, જી ધર્મેશ, આભાર જાણકારી માટે।